નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સંતલત કાળના મહાન રાજા એવા મહમદ બેગડા વિશે સમગ્ર વિગતો પરીક્ષાલક્ષી માહિતી આપણે જોઈશું, તો વિડીયો અંત સુધી જોઈશો. મહમદ બેગડાનું મૂળ નામ ફતેહ ખાન હતું, જેનો જન્મ ઈસવીસન 1445 સાલમાં સુલતાન ગ્યાસુદ્દીન મહમદ શાહના ઘેરે થયો હતો. મહમદ બેગડાની માતાનું નામ બેબી મુગલી હતું, જેના વિધવા બન્યા પછી તેના લગ્ન સંત શાહે આલમ સાહેબની સાથે મહમદ બેગડાએ કરાવ્યા હતા. તેનું મૂળ કારણ, મહમદ બેગડોએ પોતાની બાલ્યાવસ્થામાં હજરત શાહે આલમ સાહેબની ખાનકામાં આશરો લીધો હતો. મહમદ બેગડા ઈસવીસન 1458 નાસિરુદ્દીન મહેમદ શાહનું ખિતાબ ધારણ કરી રાજગાદીએ બેઠો. ઈસવીસન 1458 જ્યારે તે રાજગાદી પર બેઠો ત્યારે તે માત્ર 13 વર્ષનો બાળક હતો. ઈસવીસન 1462 જ્યારે માળવાના સુલતાન મહમદ ખલજીએ દક્ષિણ ભારતના બવની સુલતાન નિઝામ શાહ પર આક્રમણ કર્યું ત્યારે સુલતાન નિઝામ શાહે ગુજરાતના સુલતાન મહમદ બેગડાથી મદદ માગી હતી. સુલતાન મહમદ બેગડાએ ત્યાં જઈને માળવાના સુલતાનને હરાવ્યો હતો. મહમદ બેગડાનો સમકાલીન જૂનાગઢનો રાજા રા માંડલિક હતો, જે ચુડાસમા વંશનો હતો. મહમદ બેગડાએ 3 વખત જૂનાગઢ રાજ્ય પર આક્રમણ કરી તેના પર પોતાનો કબજો જમાવ્યો હતો. જૂનાગઢ પર પ્રથમ વખત આક્રમણ ઈસવીસન 1467 સાલમાં કર્યું હતું. તે સમય પહેલાં કોઈપણ મુસ્લિમ બાદશાહે સૌરાષ્ટ્રનું પ્રખ્યાત નગર અને અજય ગણાતા જૂના કિલ્લાવાળું જૂનાગઢ પોતાના કબજે કરી શક્યું ન હતું. મહમદ બેગડા ઈસવીસન 1467 અને 1479માં જૂનાગઢના રાજા રા માંડલિકને હરાવ્યો હતો. છેવટમાં ઈસવીસન 1476માં જૂનાગઢને પોતાને કબજે કર્યું અને તેનું નામ મુસ્તફાબાદ આપી ત્યાં નવું નગર વસાવ્યું હતું. આ મુસ્તફાબાદ મહમદ બેગડાની શિયાળાની ઋતુની રાજધાની હતી. ગુજરાતનો રાજા રા માંડલિકે હજરત શાહે આલમ સાહેબથી પ્રભાવિત થઈને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. વર્તમાન સમયમાં રા માંડલિકની કબર કંદઈની ઓળ અમદાવાદમાં આવેલી છે. મહમદ બેગડા ઈસવીસન 1472માં કચ્છ અને સિંધ પર આક્રમણ કરી ત્યાં વિજય મેળવ્યો હતો. મહમદ બેગડાનો સમકાલીન દ્વારકાનો રાજા ભીમ હતો. ઈસવીસન 1473માં મહમદ બેગડાએ દ્વારકા નગરી પર હુમલો કર્યો અને રાજા ભીમને હરાવી દ્વારકા પર પોતાનો કબજો જમાવી લીધો અને દ્વારકાનું નામ મુસ્તફાનગર રાખ્યું હતું. સુલતાન મહમદ બેગડાએ ઝાલોર પર કબજો જમાવ્યો ત્યારે ઝાલોરના નવાબોએ પાછળથી પાલનપુરમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. મહમદ બેગડાએ આ ઝાલોરના નવાબોને જુદ્દતુલ મુલ્કનું ખિતાબ આપ્યો હતો, જે વર્તમાન સમયમાં પાલનપુરના નવાબો પોતાના નામથી આગળ લગાડે છે. સુલતાન મહમદ બેગડાનો સમકાલીન ચાંપાનેરનો રાજા જયસિંહ રાવળ હતો. આ જયસિંહ રાવળ ગંગાદાસનો પુત્ર હતો. તે સમયે ચાંપાનેરના રાજાઓ પતાઈ તરીકે ઓળખાવતા હોવાથી જયસિંહ રાવળ પતાઈ રાવળ તરીકે પ્રખ્યાત હતો. ચાંપાનેરનો કિલ્લો જૂનાગઢ કિલ્લાની જેમ અજય ગણાતો. આ સમય પહેલાં કોઈપણ મુસ્લિમ બાદશાહે આ કિલ્લો જીત્યો ન હતો. સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેરના કિલ્લા પર આક્રમણ કરી ત્યાંના રાજા પતાઈ રાવળને હરાવ્યો. રાજા પતાઈ રાવળ અને તેના મંત્રી ડુંગરસિંહને બંદી બનાવ્યા. આમને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા કહેવામાં આવ્યું, પરંતુ તેમણે ઇનકાર કર્યો, તેથી તેમને મારી નાખવામાં આવ્યા. આ રાજાના એક પુત્રને શિક્ષણ અપાવી મોટો કર્યો અને મુસલમાન બનાવ્યો, જેનું નામ મલેક હુસેન રાખ્યું હતું. ઈસવીસન 1484માં સુલતાન મહમદ બેગડાએ ચાંપાનેર પાવાગઢ પર વિજય મેળવ્યો હતો. આમ સુલતાન મહમદ બેગડાએ જૂનાગઢ અને ચાંપાનેર પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી ઇતિહાસમાં બેગડો તરીકે પ્રખ્યાત છે. સુલતાને આ ચાંપાનેર પાવાગઢનું નામ બદલી તેનું નવું નામ મહમદાબાદ આપીને ત્યાં નવું નગર વસાવ્યું હતું. આ મહમદાબાદ મહમદ બેગડાની ચોમાસા ઋતુની રાજધાની હતી. સુલતાન મહમદ બેગડાએ મહમદાવાદમાં એક કિલ્લો બંધાવ્યો હતો, જેનું નામ જાપના રાખ્યું હતું. સુલતાને અહીં એક જામા મસ્જિદનું નિર્માણ પણ કરાવ્યું હતું. સુલતાન મહમદ બેગડા પાસે શક્તિશાળી નૌકા સૈન્ય હતું. આ નૌકા સૈન્યનું વડું મથક દીવમાં રાખવામાં આવ્યું હતું. સુલતાન મહમદ બેગડાના આ સમયે આ દીવ મલિકયાજ નામના અધિકાર હેઠળ હતું. આ મલિકયાજે પોર્ટુગીઝોને નૌકા યુદ્ધમાં હરાવવાને કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. સુલતાન મહમદ બેગડો જ્યારે પાવલા કિલ્લાને જીતવા ગયો ત્યારે તેણે દીવના અધિકારી મલિકયાજને દીવથી તોપો લાવવાનું કહ્યું હતું, જેથી આ પાવાગઢ જીતવામાં સફળતા મળી હતી. આમ ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન મહમદ બેગડો હતો. દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ ગુજરાતના સુલતાન મહમદ બેગડા સાથે મૈત્રીનો હાથ વધાવ્યો હતો. આવું ભાગ્ય જ જોવા મળે કે કોઈ પ્રાંતીય સત્તાને મૈત્રી માટે આમંત્રણ કરે, જેથી ખ્યાલ આવે છે કે તે સમયે મહમદ બેગડાનું કેવું વર્ચસ્વ હશે.
સુલતાન મહમદ બેગડાએ એક એવી યોજના બનાવી હતી કે સૈનિકોને વ્યાજ વગર ઉછીના નાણાં સરકાર કે રાજ્ય તરફથી મળી શકે. સૈનિકોને જરૂર પડીએ ત્યારે રકમ આપી દેવામાં આવતી, જેથી તે આર્થિક ચિંતાથી મુક્ત બન્યા અને જો સૈનિક યુદ્ધમાં વીરગતિ પામે તો તેની મિલકત અને પદવી તેના પુત્રને આપી દેવામાં આવતી. સુલતાન મહમદ બેગડાનો ન્યાય નિષ્પક્ષ અને કડક હતો. સુલતાન મહમદ બેગડાએ બાગે ફિરદોસ અને બાગે સબાન નામના બે વિશાળ બગીચાઓ અમદાવાદમાં બનાવ્યા હતા. તે સમયે બાગે ફિરદોસને નવલખો બાગ પણ કહેવામાં આવતો. તેનું મૂળ કારણ આ બાગમાં વૃક્ષોની સંખ્યા ખૂબ જ વધુ હતી. સુલતાન મહમદ બેગડાએ બાગે હાલુલ નામનો બગીચો ચાંપાનેર પાસે આવેલ હાલુલ ગામે બનાવ્યો હતો. આ બગીચાનું નિર્માણ કરવા તેને ખુરાસાનથી પ્રખ્યાત બગીચા નિષ્ણાંતને બોલાવ્યો હતો. સુલતાન મહમદ બેગડાએ ત્રણ નગરો જીતીને તેને નવા નામ આપ્યા હતા અથવા વસાવ્યા હતા, જેમાં જૂનાગઢનું નામ મુસ્તફાબાદ, ચાંપાનેરનું નામ મહમદાબાદ અને મહેમદાબાદનું નામ મહમૂદાબાદ રાખ્યું હતું. ઈસવીસન 1496માં સુલતાન મહમદ બેગડાએ અમદાવાદને ફરતે કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મહમદ બેગડાના વફાદાર અમીરો અને મિત્રોના નામે પણ અમદાવાદના અમુક વિસ્તારોના નામ પડ્યા છે, જે નીચે મુજબ છે. કાલુપુરનું નામ મલિક કાલુ પરથી, ઈશનપુરનું નામ મલિક ઈશાની પરથી, હાજીપુરનું નામ મલિક હાજી બસરુદ્દીન પરથી, દરિયાપુરનું નામ મલિક દરિયાખાન પરથી, સારંગપુરનું નામ મલિક સારંગ પરથી, અલીમપુરનું નામ મલિક અલી પરથી, તાજપુરનું નામ મલિક તાજખાન પરથી, રાયપુર અને રાયખંડનું નામ હિન્દુ અમીર રાય રાયા પરથી પડ્યું હતું. મુગલોએ ફારસી ભાષા અને અંગ્રેજોએ અંગ્રેજી ભાષાને રાજ્ય ભાષા બનાવી હતી, જ્યારે ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ ગુજરાતની ભાષા તો અર્ધ સંસ્કૃત અને અર્ધ ગુજરાતી જ રહેવા દીધી હતી. સુલતાન મહમદ બેગડાએ બહાર પાડેલા મહમૂદી સિક્કા તેના અને તેના સમય પછીના સુલતાનના સમયે આ જ નામથી પ્રચલિત હતા. સુલતાન મહમદ બેગડાએ આ મહમૂદી સિક્કાની ટંકશાળ મહમદાબાદ, મુસ્તફાબાદ અને અમદાવાદમાં સ્થાપી હતી. સુલતાન મહમદ બેગડો હજરત ગંજબક સાહેબને ખૂબ જ માનતો હતો, તેથી તેણે પોતાના સાનિધ્યમાં પોતાનો મકબરો બંધાવ્યો હતો. આ મકબરો તેણે પોતાની હયાતીમાં બંધાવી લીધો હતો. આ મકબરોમાં મહમદ બેગડા સિવાય તેના પુત્ર મુઝફ્ફરશાહ અને સુલતાન મહમદ ત્રીજાની પણ કબરો છે. સુલતાન મહમદ બેગડાના મકબરાની બાજુમાં જ બેગમનો મકબરો છે, જેમાં મુખ્ય કબર રાણી રાજબાઈની છે. પક્ષીઓ અને શિરોઈની આકૃતિવાળી જાળીઓ અને રાણીઓના રોજાની ખાસિયત છે. હજરત બાવા અલી શેર સાહેબની દરગાહ હજરત ગંજબક સાહેબની દરગાહથી થોડી જ દૂર છે. આ હજરત બાવા અલી શેર સાહેબ નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા અને અમદાવાદની સ્થાપનામાં જે 12 બાવાઓએ ભાગ લીધો હતો તેમાંથી એક હજરત બાવા અલી શેર સાહેબ હતા. સુલતાન મહમદ બેગડાના સમયે રસુલાબાદ નામનું ગામ હજરત શાહે આલમ સાહેબે વસાવ્યું હતું. આ હજરત શાહે આલમ સાહેબ હજરત કુતબે આલમ સાહેબના પુત્ર હતા. આ રસુલાબાદ વર્તમાન દાલિલ દાણી લીમડામાં આવેલું હતું. આ રસુલાબાદમાં હજરત શાહે આલમ સાહેબની દરગાહ આવેલી છે. આમની દરગાહ બનાવવાનો શ્રેય ઈસવીસન 1531માં તાજખાન નરપાલી નામના એક ઉમરાવને જાય છે. ગુજરાતના પ્રખ્યાત સંત શિરોમણી હજરત સૈયદ બુરહાનુદ્દીન કુતબે આલમ સાહેબનો રોજો વટવામાં આવેલો છે. ગુજરાતમાં ઇસ્લામ ધર્મના પ્રચારમાં તેમણે પ્રશંસાપાત્ર કામગીરી કરી હતી. સુલતાન મહમદ બેગડાની રાણીનું નામ રાણી રૂપવતી હતું. રાણી રૂપવતીની મસ્જિદ અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી છે. આ રાણી રૂપવતીની મસ્જિદમાં મુસ્લિમ કમાનો અને હિન્દુ સ્તંભોનું સુંદર સંમિશ્રણ કરેલું છે. સુલતાન મહમદ બેગડાએ નગીના મસ્જિદ, જે સફેદ રંગના પથ્થરની બનેલી છે, તેનું નિર્માણ ચાંપાનેરમાં કરાવ્યું હતું. સુલતાન મહમદ બેગડાના સમયે બંધાવવામાં આવેલી બે વાવો ખૂબ જ પ્રખ્યાત છે, અડાલજની વાવ અને દાદા હરિની વાવ. ઇતિહાસકારો સુલતાન મહમદ બેગડાની સરખામણી મુઘલ સમ્રાટ અકબર અને સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહથી પણ કરે છે. સુલતાન મહમદ બેગડો ચોમાસું ચાંપાનેરમાં, ઉનાળો અમદાવાદમાં અને શિયાળો જૂનાગઢમાં પસાર કરતો હતો. સુલતાન મહમદ બેગડાએ મહેમદાવાદ શહેર વસાવ્યું હતું. ત્યાં તેણે વાત્રક નદીના કાંઠે ભમરિયો કૂવો અને ચાંદા સુરતનો મહેલ પણ બંધાવ્યો હતો. તો આ વિગત હતી મહમદ બેગડા સાથે સંકળાયેલી. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. આભાર.